દિવાળી રજાઓ પૂરી થઈ જતા જાણે ફરીથી સરકારી કર્મચારીઓએ લાંચ લેવાનું શરૂ કરી દીધું છે. સુરતના સરથાણા પોલીસ સ્ટેશનનો એક કર્મચારી 5000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે. અગાઉ દારૂના કેસમાં ઝડપાયેલા યુવાનની બાઇક પરત આપવાને દારૂનો ખોટો કેસ નહીં કરવાની ધમકી આપી લાંચ પેટે 5000 રૂપિયા લેતો સરથાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલને એસીબીએ છટકું ગોઠવી રંગે હાથ ઝડપ્યો છે. તેના સાથે ખાનગી વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી દીધો છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં અગાઉ દારૂના કેસમાં યુવાન પાસેથી પકડાયેલી બાઇક કબજે કરી હતી. આ બાઇક પોલીસ સ્ટેશનમાંથી છોડાવવા માટે યુવાન પ્રયત્ન કર્યો હતો. યુવાનનો પરિચય રઘુ ગલાણી નામના વ્યક્તિ સાથે થયો અને સરથાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફનો હેડ કોન્સ્ટેબલ શક્તિદાન દાજીદાન ઘડવીને લાંચ પેટે 10000 રૂપિયા આપશે તો બાઇક પરત અપાવશે, કેસ પણ નહીં કરે એવી ખાતરી આપી. જોકે યુવાને લાંચ પેટે 5000 રૂપિયા આપવાની તૈયારી બતાવી એસીબીનો સંપર્ક કર્યો. એસીબીએ ગત રોજ છટકું ગોઠવી સરથાણા પોલીસ સ્ટેશન લસકાણા પોલીસ ચોકી નજીક હેડ કોન્સ્ટેબલ શક્તિદારને લાંચ પેટે 5000 રૂપિયા સ્વીકારતા રંગે હાથ ઝડપ્યો છે. એસીબીએ રઘુભાઈ ગલાણીને વોન્ટેડ જાહેર કરી રોકડા સ્વીકારેલા 5000 રૂપિયા પણ કબજે કર્યા છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.